બળવંતરાય મહેતાની જન્મ જયંતિ અંતર્ગત આજે આપણે એમના જીવન વિશે થોડું જાણીએ ઓગણીસ ફેબ્રુઆરી એટલે બળવંતરાય મહેતાની જન્મ જયંતિ આઝાદીના ઘડવૈયા ગુજરાતના બીજા મુખ્યમંત્રી અને પંચાયત રાજના શિલ્પી બળવંતરાય મહેતાનો જન્મ ઓગણીસ ફેબ્રુઆરી ના રોજ ભાવનગર ખાતે મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો તેમણે બી સુધી અભ્યાસ કર્યો હતો પરંતુ વિદેશી સરકારનું પ્રમાણપત્ર લેવા ઇનકાર કર્યો હતો તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો તેઓ ઓગણીસસો વીસમાં અસહકારની રાષ્ટ્રીય ચળવળ જોડાયા હતા તેમણે રાજ્યમાં સ્વતંત્રતા ચળવળ પર વહન માટે ઓગણીસો એકવીસમાં ભાવનગર પ્રજામંડળ સ્થાપના કરી હતી તેમણે ઓગણીસસો ત્રીસથી ઓગણીસો બત્રીસના નાગરિક અસહકાર આંદોલનમાં ભાગ લીધો હતો તેમણે બારડોલી સત્યાગ્રહમાં પણ ભાગ લીધો હતો તેમણે બ્રિટિશ રાજ દરમિયાન જેલમાં કુલ સાત વર્ષ ગાળ્યા હતા ઓગણીસો બેતાલીસની ભારત છોડો ચળવળમાં ત્રણ વર્ષની કેદ માટે તેમને સજા પણ કરવામાં આવી હતી મહાત્મા ગાંધીના સૂચન પર તેમણે કોંગ્રેસ કાર્યકારી સમિતિના સભ્યપદ સ્વીકારી અને જવાહરલાલ નહેરુ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ બન્યા હતા ત્યારે તે તેના જનરલ સેક્રેટરી તરીકે પણ ચૂંટાયા હતા તેઓ બે વખત લોકસભાના સંસદના સભ્ય તરીકે ઓગણીસો ઓગણપચાસ અને ઓગણીસો સત્તાવનમાં ચૂંટાયા તેઓ સંસદના અંદાજ સમિતિ ચેરમેન રહ્યા હતા તેમણે કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને નેશનલ એક્સટેશન સેવાના કામ પરીક્ષણ કરવા માટે તેમાં વધુ સારી રીતે કાર્ય સારી રીતે થાય તેટલા માટે અનેક પગલાંઓ તેમણે સૂચવ્યા હતા તેઓ જાન્યુઆરી ઓગણીસો સત્તાવનમાં ભારત સરકાર દ્વારા સુયોજિત સમિતિ અધ્યક્ષ પણ બન્યા હતા આ સમિતિએ નવેમ્બર ઓગણીસો સત્તાવનમાં તેનો અહેવાલ સુપરત કરેલો અને છેલ્લે પંચાયત રાજ તરીકે ઓળખાઈ હતી જેણે લોકશાહી વિકેન્દ્રીકરણની યોજનાના સ્થાપના ભલામણ કરી હતી ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસ ત્રેસઠના રોજ તેઓ ગુજરાતના બીજા મુખ્ય પ્રધાન બન્યા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ હતી ત્યારે ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો પાંસઠના રોજ મુખ્યમંત્રી મહેતાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે કચ્છ સરહદ પર ટાટા કેમિકલ્સ મીઠાપુરથી બીચક્રાફ્ટ વિમાનમાં ઉડાન ભરી તેમાં જહાંગીર એન્જિનિયર ભૂતપૂર્વ ભારતીય એરફોર્સ પાયલોટ હતા આ વિમાન પર તેના ઉપરી અધિકારીઓથી ઓર્ડર પ્રાપ્ત કર્યા પછી પાકિસ્તાન એરફોર્સ પાયલોટ કૈસ હુસેન દ્વારા ગોળી ચલાવવામાં આવી હતી બળવંતરાય મહેતાનું તેમની પત્ની તેમના ત્રણ સભ્યો અને પત્રકાર બે વિમાન સભ્યો સાથે અકસ્માતમાં કચ્છના સુથરી ગામે મૃત્યુ થયું હતું ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી સત્તર ફેબ્રુઆરી બે હજારના દિને તેમની સૌમી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે એમનો ચહેરો દર્શાવતી અને ત્રણ રૂપિયા કિંમતની એક ખાસ ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી તેમની યાદમાં કચ્છમાં બળવંત સાગર બંધ બનાવવામાં આવ્યો છે અસ્તુ